ખાલી હું પાણીની ચર્ચા કરું પાણીની આ વિચાર કરો વીસ પચીસ વર્ષ પહેલા આપણા પાણીની દશા શું હતી ભાઈ ટેન્કરો દોડતા હતા કે નહોતા દોડતા અને ટેન્કરોમાં ખાઈકી ખાયકી ચાલતી હતી કે નહોતી ચાલતી આપણા ત્યાં રાજકોટમાં પાણી માટે ટ્રેન લાવવી પડતી હતી અને તમે જોયું તો રાજકોટમાં દરેક ઘરની બહાર એક નાનકડી કુંડી બનાવી હોય બે ફૂટ ત્રણ ફૂટ ઊંડી કુંડી અને કુંડીમાં ઊંડી કરે ત્યાં પાઇપમાંથી પાણી કાઢી લે માંડ કરીને ઘરમાં બે ચાર ડોલ પાણી આવે એવા આપણા દિવસો હતા પાણી માટે આપણે તળવળતા હતા હતા આપણું આખું કાઠિયાવાડ પાણીના કારણે ખાલી સમય માંડ્યું હતું ભાઈઓ એમાંથી બહાર નીકળીને આપણે પાણીને એક શક્તિમાં પરિવર્તન કરવા માટેનો મુદ્દો ઉપાડ્યો ટેન્કરોમાંથી આવતા મેં અને એમાંથી ભાઈઓ બહેનો આજે જુઓ પાણી કેવી રીતે આપણે એક એક પ્રયાસ કર્યા છે આપણી માતાઓ બહેનોને પાણી માટે બે ત્રણ ત્રણ કિલોમીટર જવું પડતું હતું માથે બેડા લઈને ફરવું હતું અને પાણી માટે તોફાનો થાય રાજકોટમાં તો પોલીસ મૂકવી પડતી હતી કે પાણીનું ટેન્કર આવે તો ભાઈ લૂંટા લૂંટ ના થાય પોલીસ લડાઈઓ થઈ જાય અબોલા થઈ જાય મોલનામાં થાય કોઈ કોઈના જોડે બોલે નહીં એવી દશાઈ જતી હતી આ આપણે ગામડાઓ ખાલી થતા જોયા છે બાળકો વડીલો પશુઓ પશુઓ આપણા હિજરત કરતા હતા આ દશા જોઈતી અને આપણે માની ચાલતા હતા કે ભાઈ શું થાય વરસાદ પડતો નથી ગુજરાતમાં તો પાણી વગેરે આપણે જીવવાનું છે આપણા નસીબ જ હતા બધી સરકારો આમ જ વિચારતી હતી આપણે એમાંથી બહાર નીકળ્યા આપણે નક્કી કર્યું કે ગુજરાત પાણી વગર નહીં ટળવળે અરે ગુજરાતના લોકો પાણીદાર છે આ પાણીદાર લોકોનો પુરુષાર્થ જો કામે લાગે ને તો પાણીની મુસીબતોમાંથી પણ મુક્તિ મળી જાય એ મહાયજ્ઞ આપણે ચલાયો અને એને તમે જો એક પછી એક જે પગલાં લીધા છે ખાલી પાણી માટે જે કામ કર્યું છે એના પગલાં લીધા છે આપણે ત્યાં તો કેનાલનું તો નેટવર્ક હતું જ નહીં ભાઈ થોડું ઘણું દક્ષિણ ગુજરાતમાં હતું એને તો ઠીકઠાક કરવાનું આપણે કામ કર્યું પણ આપણે નક્કી કર્યું કે નવી નહેરો બનાવીએ અને જ્યાંથી પણ પાણીને આગળ પહોંચાડી શકીએ પહોંચાડીએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો સ્પેસ સાયન્સનો ઉપયોગ કર્યો બાયસેક દ્વારા ફોટોગ્રાફી કરાવી ક્યાંથી પાણીના વળ જાય છે કઈ બાજુ પાણી જાય આપણે તળાવ ઊંડા કરવાનું મોટું અભિયાન ચલાવ્યું શોધી કાઢ્યા ગુજરાતમાં વાવ બધી વાવો આપણી બધી કૂડા કચરાના ઢેર થઈ ગયા હતા સેંકડો વાવ ફરી ખોલાવી અને વાવમાં પાણી પાછા આવે એના માટે વાવડીઓ આપણી તાજી કરાવવાનું કામ કર્યું કુવા ખોદાવવાનું કામ કર્યું કુવાઓ મજબૂત કરવાનું કામ કર્યું તળાવો બનાવવાનું કામ કર્યું જ્યાં શક્ય બન્યું ત્યાં પાણી માટે થઈને અને સરકારની તિજોરીમાંથી જે કંઈ ખર્ચું કરે ખર્ચ્યું અને પાણી પહોંચાડવા માટે અને બીજી બાજુ પાણીનો બચાવ કેમ થાય એક એક બુંદ પાણી કેવી રીતે બચે એના માટે આપણે થઈને મહેનત આધરી જે પાણી સમુદ્રમાં જતું હતું રાજકીય કાવાદાઓના કારણે ઝઘડાઓને કારણે પાણી સમુદ્રમાં જતું હતું એ પાણીને રોક્યું આપણે બંધારા બનાવી દીધા જેથી કરીને દરિયાનું પાણી ખેડૂતોને હેરાન ન કરે અને મીઠું પાણી રોકાતું જાય તો આપણા પાણીના તળ આપણા પોરબંદર બાજુ તો કેવી બધી મુસીબતો હતી એમાંથી આપણે મુક્તિ લાવવાનું કામ કર્યું ચેકડેમનું અભિયાન ચલાવ્યું જનભાગીદારી અભિયાન અપાયું અને મારે તો સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોનો આભાર માનવો છે ચેકડેમના અભિયાનમાં સૌરાષ્ટ્ર જે પહેલ કરી એના કારણે ગામો દોઢ લાખ ડેમ જ્યારે હું હિન્દુસ્તાનમાં બીજા લોકોને કહું કે અમારા દેશના ગુજરાતના લોકોએ ચેકડેમ બનાવે નદી સૂકી ભટ્ટ હોય આ નદી ઉપર વીસ વીસ કિલોમીટર નાના નાના ડેમ બનાવીને નદીમાં તળાવો બનાવી દીધા અને જે નદી ત્રણ મહિના જીવતી રહેતી હતી એ નદીઓ છ મહિના આઠ મહિના જીવતી રહે એવી વ્યવસ્થા કરવાનું કામ કર્યું ખેતનું પાણી ખેતરમાં સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહે એના માટે આપણે અભિયાન ચલાવ્યું ખેત તલાવડી મને યાદ છે આપણે એક અભિયાન ચલાવ્યું હતું સો દિવસમાં એક લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન સો દિવસમાં એક લાખ ખેત તલાવડી અને અમારા ગુજરાતના ભાઈઓ બહેનોએ સો દિવસમાં એક લાખ ખેત તલાવડી બનાવવાનું કામ પૂરું કરી દીધું અને એના કારણે પાણીના તળ ઉપર આવ્યા પાણીના તળ ઉપર આવ્યા અને હિન્દુસ્તાન ભરમાં પાણીના તળ નીચે જતા હતા આપણું ગુજરાત એક જ એવું રાજ્ય હતું કે જ્યાં પાણીના તળ ઉપર આવ્યા ભાઈઓ બહેનો ભાજપ સરકાર આ પાણી તો ભેગું કરું પાણી બચાવવાનું તો કામ ઉપાડ્યું ટીપે ટીપું બચાવવાનું કામ કર્યું પર ડ્રોપ મોર ક્રોપની મિશન લઈને જયારે ચાલ્યા અને મેં ગુજરાતના ખેડૂતોને કહ્યું ભાઈ હવે પાણી તો આવશે પણ ટપક સિંચાઈ વગર નહીં ચાલે જો આપણે આપણા સંતાનો સુધી પાણી પહોંચાડવું હોય આપણી આવનારી પેઢીને પણ તરફે ન મારવી હોય તો આપણે માઇક્રો ઇરિગેશન કરવું પડે ટપક સિંચાઈ કરવી પડે સ્પ્રિન્કલર કરવી પડે ભાઈઓ બહેનો મને આનંદ છે કે માઇક્રો ઇરિગેશનના કારણે ટપક સિંચાઈ અને સ્પ્રિન્કલરના કારણે આ ગુજરાતમાં એકવીસ લાખ હેક્ટર જમીન આ ટપક સિંચાઈવાળી કરી એના કારણે પાણીના જે ધોધ વહીતા હતા અને ખેતરમાં પાણી આમ લબાલબ ભરીને પાણી ભરવા થતું હતું એ બચ્યું અને આપણો પાક પણ સુધર્યો પાકની ક્વોલિટી સુધરી સુગર શેરડીની ખેતી શેરડીની ખેતી આપણે એટલું લબાલબ પાણી ભરતા હતા આપણે સ્પ્રિંકલરની વાત કરી ખેડૂતોએ મારી વાત માની અને એમાંથી શેરડીના સાંટામાંથી વધારે ખાંડ નીકાળવા માંડી આ વૈજ્ઞાનિક પ્રયોગો આપણને સફળ થયા આજ બધું જન ભાગીદારીના કારણે થયું અને આ જન ભાગીદારીનું અભિયાન આપણે ચલાવ્યું અને ગુજરાત એને ખભે ઉપાડી દીધું સરકારે જે સરદાર પટેલ સહભાગી યોજના શરૂ કરી એનો પણ લાભ સંચયમાં આપણને મોટા પાયા પર મળ્યો ગામોમાં ગામે ગામે પાણી મેનેજમેન્ટ માટે આપણે બહેનો પર ભરોસો કર્યો કારણ પાણીની કિંમત બહેનો જેટલી સમજે ને એટલી બીજું કોઈ ના સમજે કે ઘરમાં મહેમાન આવે ને ત્યારે એક જમાનો તો આપણા કાઠિયાવાડમાં કોઈ આવે મને યાદ છે હું આ ધંધુકાને રાણપુરની બાજુ જાઉં તો લોકો કે સાહેબ આવો ખરા પણ રાત્રે રોકાવા ના રાખતા કેમ તો હવારમાં પાણી ન હોય નહવા આપવા માટે ઘણી વાર તો અઠવાડિયામાં બ બે દિવસ સુધી નું પડતું મૂકવું પડે એવી દિવસો આપણે જોયા હતા આપણે બહેનોને કહ્યું કે બહેનો તમે આ પાણીનું સમજાવો વાસમો દ્વારા અઢાર હજાર ગામોમાં પાણી સમિતિઓ બનાવી બહેનોની પાણી સમિતિઓ બનાવી અને એના કારણે ગુજરાતના પાણી માટેની એક સેન્સિટિવિટી ઊભી થઈ સંવેદનશીલતા ઊભી થઈ અને પાણીના મહાત્મયનું મહ આપણે સ્વીકાર માળ્યું અને એના કારણે ખેતીમાં પણ પાણી બચે ઘરમાં પણ પાણી બચે પાણીનો બગાડ ન થાય એની આપણે યોજના બનાવી